ચાલો અસલામ અલૈકુમ. ચાલો આગળનો ટોપિક જોઈએ આપણે આજે. દ્રાવણ કલામાંથી અધિશોષણ. અત્યાર સુધી આપણે અધિશોષણ વિશે ભણી ગયેલા હતા. એની અંદર શું હતું? કોઈ પણ પ્રવાહી અથવા તો ઘન પદાર્થ હોય બરાબર, અને એ અધિશોષક તરીકે વર્તતો હોય, અને વાયુ છે બરાબર, વાયુ હોય એ અધિશોષિત તરીકે વર્તતું હોય. હવે આપણે અહીંયા કયા અધિશોષણ વિશે જોવાનું છે કે જેની અંદર કોઈ પ્રવાહી હોય અને ઘન હોય બરાબર. પ્રવાહી હોય એ શું હોય? અધિશોષિત હોય, અધિશોષિત તરીકે વર્તતું હોય, અને ઘન છે એ અધિશોષક તરીકે વર્તતું હોય બરાબર છે. અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ જોયા એ શાના વિશે હતું? કે ભાઈ અધિશોષિત તરીકે વાયુ હોય અને અધિશોષક તરીકે કોઈ પણ પ્રવાહી હોય અથવા તો ઘન પદાર્થ હોય. હમણાં જે એક્ઝામ્પલ જોવાનું છે આની અંદર દ્રાવણ કલામાં અધિશોષણ, એની અંદર શું હશે? પ્રવાહી હશે એ અધિશોષિત હશે, એટલે કે પ્રવાહીનું શોષણ થતું હશે, અને અધિશોષક કોણ હશે? ઘન પદાર્થ. એટલે ઘન પદાર્થની ઉપર અથવા તો ઘન પદાર્થ છે એ પ્રવાહીનું શોષણ કરશે બરાબર. ને શું કહેવાશે? ઘન પ્રવાહી અધિશોષણ. અથવા તો એનું એક્ઝામ્પલ આપણે કોની અંદર જોવાનું છે? અથવા તો આ જે થિયરી છે એ કોના પર્યાયમાં સમજવાની છે? આના પર્યાયમાં બરાબર. હવે આપણે સૌથી પહેલાં તો એક્ઝામ્પલથી વાત કરીએ. મેં પહેલાં પણ તમને એક્ઝામ્પલ આપેલું હતું કે જ્યારે ખાંડ બનાવવાની ફેક્ટરી હોય છે અને એની અંદર જ્યારે સૌથી પહેલાં ખાંડ બનાવવામાં આવે છે, એ ખાંડ કેવી હોય છે? ખાંડનો રંગ ખૂબ જ ગંદો હોય છે બરાબર, વધારે પડતો પીળાશ પડતો હોય છે. પણ એને શું કરવામાં આવે છે? ખાંડનો જે વધારે પડતો પીળાશ પડતો રંગ છે એ રંગને દૂર કરવામાં આવે છે બરાબર. અને એ રંગને દૂર કરીને એનો રંગ કેવો કરવામાં આવે છે? સફેદ ચળકતો બરાબર. આપણે જે બજારમાંથી ખાંડ લાવીએ છીએ કેવા હોય છે? સફેદ રંગની અને ચળકતી હોય છે. જ્યારે ઓરિજિનલ જે ખાંડ હોય છે સૌથી પહેલાં એ બને છે, એ કેવી હોય છે? પીળા રંગની હોય છે. તો એ કલર જે પીળો હોય છે એ પીળો કલર કેવી રીતે દૂર થાય છે? આ રીતે દૂર થાય છે. જ્યારે ખાંડનું જે દ્રાવણ હોય છે એની અંદર શું નાખવામાં આવે છે? ચારકોલ નાખવામાં આવે છે, પ્રાણીજ કોલસો બરાબર. કોલસાનો પાવડર તમે કઈ નાખો, શું બની ગયું? ચારકોલ બની જશે. એ ચારકોલ શું કરશે? ખાંડની ઉપર રહેલી અશુદ્ધિઓનું શોષણ કરી નાખશે, પરિણામે એનો રંગ દૂર થઈ જશે અને એનો રંગ કેવો થઈ જશે? વ્હાઈટ કલરમાં. તો આ એક્ઝામ્પલ કોનું છે? મેં આ તમને સમજાવ્યું કે પ્રવાહી તરીકે કોણ હોય? અધિશોષિત હોય, અને ઘન પદાર્થ તરીકે કોણ હોય? અધિશોષક હોય બરાબર. હવે બીજું એક એક્ઝામ્પલ તમારી બુકમાં આપેલું છે કે જ્યારે એક મોલર એસિટિક એસિડ ના દ્રાવણની અંદર ચારકોલ નાખવામાં આવે છે બરાબર. અહીંયા એસિટિક એસિડનું દ્રાવણ છે કોના તરીકે વર્તશે? અધિશોષિત તરીકે, અને આ અધિશોષક તરીકે. અધિશોષિત કોણ છે? દ્રાવણ છે એટલે પ્રવાહી છે, ચારકોલ એ અધિશોષક તરીકે વર્તશે, શું છે? ઘન પદાર્થ છે બરાબર. તો જ્યારે એસિટિક એસિડના દ્રાવણની અંદર ચારકોલ નાખવામાં આવે છે બરાબર, અને થોડો સમય માટે રહેવા દેવામાં આવે છે, તો શું થઈ જશે? એસિટિક એસિડની સાંદ્રતા જે એક મોલર હતી એ એક મોલર કરતાં કેવી જશે? ઘટી જશે બરાબર. એસિટિક એસિડની સાંદ્રતા પહેલા ચારકોલ નાખ્યા પહેલા એક મોલર હતી, ચારકોલ નાખ્યા પછી એક મોલર કરતા ઓછી થઈ જશે. શા માટે આવું થાય છે? કારણ કે જે ચારકોલ છે બરાબર, ઘન અધિશોષક છે, એ શું કરશે? દ્રાવણમાંથી એસિટિક એસિડનું અધિશોષણ કરશે. અધિશોષણ કરશે તો ચારકોલની સપાટીની ઉપર એસિટિક એસિડ શોષાઈ જશે. શોષાઈ જશે તો એસિટિક એસિડ છે બરાબર એની સાંદ્રતા ઘટી જશે. સાંદ્રતા ઘટી જશે તો એક મોલર જેટલી સાંદ્રતા રહીને એના કરતાં કેવી થઈ જશે? ઓછી થઈ જશે. જે એક્ઝામ્પલ કોનું છે? દ્રાવણ કલામાંથી અધિશોષણ બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપેલું છે લિટમસનું દ્રાવણ બરાબર. લિટમસ પેપર આપણે જોયા છે, રેડ લિટમસ પેપર અને બ્લુ લિટમસ પેપર. રેડ લિટમસ પેપરનું સોલ્યુશન જુદું હોય છે અને બ્લુનું બરાબર. અથવા તો કોઈ એક લિટમસ પેપર બનાવો, પછી એને લાલમાંથી ભૂરો અથવા ભૂરામાંથી લાલ તમે બનાવી શકો છો. તો એ લિટમસ પેપરનું જે લિટમસનું જે દ્રાવણ હોય છે એની અંદર પણ જો તમે ચારકોલ નાખશો તો એનો બ્લુ રંગ છે એ કેવો થઈ જશે? ઓછો થઈ જશે બરાબર. અથવા તો
બિલકુલ દૂર થઈ જશે. શા માટે? કારણ કે જે ચારકોલ છે બરાબર, એ શું કરશે, જે રંગક છે બરાબર, એનું શું કરશે, અધિશોષણ કરશે, જેના પરિણામે શું થઈ જશે, દ્રાવણ છે દ્રાવણનો રંગ ચેન્જ થઈ જશે. બરાબર, આ એક્ઝામ્પલ કોના કોના છે, દ્રાવણ કલામાંથી અધિશોષણના. બીજું પણ એક એક્ઝામ્પલ આપેલું છે મેગ્નેશિયમનું તમારી બુકની અંદર, કે જ્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને મેગ્નેશિયમ પ્રક્રિયક અંદર નાખવામાં આવે છે બરાબર, તો એના એની અંદર પણ ચેન્જ જોવા મળે છે. એ શા માટે ચેન્જ જોવા મળે છે, કારણ કે તેની અંદર પણ પ્રવાહી ઘન તરીકે અધિશોષક અને અધિશોષક વચ્ચે કઈ પ્રકારની પ્રક્રિયા થાય છે, દ્રાવણ કલામાંના અધિશોષણની પ્રક્રિયા થાય છે, જેના કારણે જે પ્રવાહી છે એ ઘન અધિશોષકની ઉપર શોષાય છે. ચાલો હવે આગળ વધીએ આપણે. જ્યારે દ્રાવણ કલામાંથી અધિશોષણ થાય છે ત્યારે કઈ કઈ બાબતો જોવા મળે છે બરાબર, જ્યારે દ્રાવણ કલામાંથી અધિશોષણ થાય છે એટલે કે જ્યારે પ્રવાહી અધિશોષકનું ઘન અધિશોષક પર અધિશોષણ થાય છે ત્યારે શું શું જોવા મળે છે, સૌથી પહેલા તો તાપમાન વધશે, લાક્ષણિકતાઓ છે બરાબર, તાપમાન વધે તેમ અધિશોષણ ઘટે બરાબર. અહીંયા આપણે જેટલા પણ અધિશોષણની વાત કરવાની છે એ બધા ભૌતિક અધિશોષણની વાત કરવાની છે બરાબર. ચેપ્ટરના શરૂઆતમાં આપણે ભણી ગયેલા છે કે અધિશોષણના બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. હવે રાસાયણિક અધિશોષણ છે એ કેવું છે, પરમેનન્ટ છે બરાબર, અપ્રતિવર્તી છે, આપણે આની અંદર રાસાયણિક બંધ બની જાય છે એટલે એની આપણે વાત કરવાની નથી. આપણે માત્ર ને માત્ર કોની વાત કરવાની છે, ભૌતિક અધિશોષણની. અને અહીંયા આ જે લાક્ષણિકતા પણ દર્શાવેલી છે એ કોના અનુસંધાનમાં છે, ભૌતિક અધિશોષણના જ અનુસંધાનમાં છે, કે જેમ જેમ અધિશોષણ સોરી જેમ જેમ તમે ટેમ્પરેચર વધારશો તો શું થશે, અધિશોષણનું પ્રમાણ ઘટશે. શા માટે, કારણ કે શરૂઆતમાં જેમ જેમ તમે તાપમાન વધારશો બરાબર, દાખલા તરીકે આ પ્રવાહી અને ઘનની વાત કરીએ આપણે, તો જેમ જેમ ઘન પદાર્થ ની અંદર પ્રવાહી ધીમે ધીમે શોષાય, ટેમ્પરેચર વધશે તેમ તેમ શોષાશે, પછી શું થશે, તમે કન્ટિન્યુઅસ ટેમ્પરેચર વધારતા જશો વધારતા જશો તો આ ઘન જે પદાર્થ છે એ શું કરશે, ઘન પદાર્થમાંથી પ્રવાહી ઇવોપરેટ થઈ જશે બરાબર, બાષ્પીભવન થઈ જશે, તો અધિશોષણનું પ્રમાણ કેવું થઈ જશે, ઓછું થઈ જશે બરાબર. એટલા માટે જો ટેમ્પરેચર વધારવામાં આવે છે તો અધિશોષણની માત્રામાં શું થાય છે, ઘટાડો થાય છે. બીજી વસ્તુ, અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારે, તેમ અધિશોષણ પણ વધારે બરાબર. આનું એક્ઝામ્પલ પણ આપણે જ્યારે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈ હતી તે વખતે આપણે સમજ્યા હતા કે જેમ જેમ અધિશોષકની સપાટી જેટલી વિસ્તૃત હશે એટલું અધિશોષણ વધારે પ્રમાણમાં થશે. એનું એક્ઝામ્પલ પણ મેં આપેલું કે ચારકોલ અથવા તો કોલસાનો એક ટુકડો લો બરાબર, એની ઉપર તમે કોઈ પણ અધિશોષિત નાખો, પાણી નાખો અથવા બીજી કોઈ પણ અશુદ્ધિ નાખો તો એ એટલા વધારે પ્રમાણમાં અધિશોષણ થશે નહીં. જેટલું તમે શું કરશો, ચારકોલ છે અથવા તો કોલસો છે એનો ભૂકો કરી નાખશો, ભૂકો કરી નાખશો એ વધારે પ્રમાણમાં જગ્યા રોકશે. જેટલી વધારે જગ્યા રોકે એટલી સપાટીનું ક્ષેત્રફળ વધે, જેટલું ક્ષેત્રફળ વધશે એટલું અધિશોષણ વધારે પ્રમાણમાં થશે બરાબર. ઇઝી છે. ચાલો આગળનો આગળનો મુદ્દો જોઈએ. અધિશોષક અધિશોષણની માત્રા, ચાલો દ્રાવ્યનું પ્રમાણ વધારે તેમ અધિશોષણની માત્રા વધુ. કોઈ પણ દ્રાવણ આપણે બનાવીએ છીએ બરાબર, દ્રાવણની અંદર શું શું હોય, એક તો દ્રાવક હોય બીજો દ્રાવ્ય હોય બરાબર. દાખલા તરીકે ખાંડ અને પાણીનું દ્રાવણ લઈએ બરાબર, ખાંડ અને પાણીનું દ્રાવણ લઈએ તો ખાંડ છે એ દ્રાવ્ય તરીકે વર્તે છે, તો જેટલી ખાંડ વધારે પ્રમાણમાં હશે, જેટલો દ્રાવ્ય વધારે પ્રમાણમાં હશે એટલું અધિશોષણ વધારે થશે. દાખલા તરીકે મેં પહેલા એક્ઝામ્પલ આપેલું હતું બરાબર, કે ખાંડનું શુદ્ધિકરણ કરવામાં આવે છે
ત્યારે ચારકોલનો યુઝ થાય છે, બરાબર. હવે એ જે ખાંડનું દ્રાવણ છે એની અંદર જેટલી વધારે ખાંડ હશે, જેટલો દ્રાવ્ય વધારે હશે એટલું અધિશોષણ વધારે થશે, બરાબર. અધિશોષણમાં કોણ શોષાય? જે દ્રાવ્ય હશે તે શોષાવાનું છે, પાણી નથી શોષવાનું આપણે. તો જે દ્રાવ્ય છે એ શોષાવાનો છે. તો જેટલો દ્રાવ્ય વધારે હશે એટલું અધિશોષણ વધારે થશે. જો દ્રાવ્ય ઓછો હોય તો અધિશોષણ કેવું થશે? ઓછું થશે. લાસ્ટ છે કે અધિશોષણની માત્રા છે એ અધિશોષક અને અધિશોષક અને અધિશોષિતનો સ્વભાવ. બરાબર, દ્રાવણ કલામાંથી અધિશોષણ છે, બરાબર, એ પણ અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ ઉપર આધાર રાખે છે. જે અધિશોષક હોય અને અધિશોષિત હોય બંનેનો ગુણધર્મ, બંનેનો નેચર, બંનેનો સ્વભાવ જો સરખો હશે તો અધિશોષણ વધારે માત્રામાં થશે. જો બંનેનો નેચર, બંનેનો સ્વભાવ જુદો જુદો હશે, બરાબર, ઉપર નીચે હશે, તો અધિશોષણ કેવા પ્રમાણમાં થશે? ઓછા પ્રમાણમાં થશે. અધિશોષણના અધિશોષક અને અધિશોષકનો સ્વભાવ એના વિશે વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરી ગયેલા છે, એટલે અહીંયા આપણે ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. આ બધી જ લાક્ષણિકતા આપણે ભણી ગયેલા છે, ખાલી એક જ નવી લાક્ષણિકતા છે, બરાબર. કઈ નવી લાક્ષણિકતા છે? દ્રાવ્યનું વધારે પ્રમાણ, બરાબર. શા માટે? કારણ કે અહીંયા પ્રવાહીની વાત કરવાની છે. પ્રવાહી દ્રાવ્ય, પ્રવાહી દ્રાવણ હોય અથવા તો પ્રવાહી અધિશોષિત હોય એની અંદર દ્રાવ્ય હોય, બરાબર, ઓગળેલો, અને જેટલો વધારે પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલો હશે એટલું અધિશોષણ કેવું થશે? વધારે પ્રમાણમાં થશે, બરાબર. ખાંડનું મેં એક્ઝામ્પલ આપેલું છે તું તમને, બરાબર. જો ખાંડ જ ઓછી હશે તો ચારકોલની ઉપર અધિશોષણ વધારે પ્રમાણમાં થાય ને, અધિશોષણ વધારે પ્રમાણમાં થાય ને, એટલે ચારકોલ જેવો હતો એવો પડ્યો રહેશે, બરાબર, વગર કામનો પડ્યો રહેશે. ઓછી ખાંડ હશે એટલા માટે. જો ખાંડ વધારે હશે, દ્રાવ્યનું પ્રમાણ વધારે હશે, તો ચારકોલ વધારે પ્રમાણમાં ખાંડમાં રહેલી અશુદ્ધિનું શોષણ કરશે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. ચાલો આગળ વધીએ. આ ટોપિક પહેલા આપણે અધિશોષણ સમતાપ વક્રની વાત કરી હતી, બરાબર. અધિશોષિત સમતાપ વક્ર શું કહેતો હતો? કે અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં હોય છે, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ ઇક્વેશન ભણી ગયા અધિશોષણ સમતાપ વક્રમાં, કે અધિશોષણની માત્રા એક્સ બાય એમ સંયુક્ત રીતે શું દર્શાવે છે? અધિશોષણની માત્રા એક્સ શું છે? કેટલો અધિશોષિત શોષાયો તે, બરાબર. એમ શું છે? અધિશોષકનું દળ, બરાબર. અને આ બંનેને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? અધિશોષણની માત્રા. તો અધિશોષિત સમતાપ વક્રમાં, બરાબર, અથવા તો ફુંડલિત સમતાપ વક્રમાં આપણે શું સમજી ગયા? કે એક્સ બાય એમ એટલે કે અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં છે. હવે અહીંયા આપણે કોની વાત કરવાની છે? દ્રાવણ કલામાં અધિશોષણની વાત કરવાની છે. જ્યારે દ્રાવણ હોય તો એ દ્રાવણ છે એ દબાણની ઉપર આધાર નથી રાખતું, બરાબર. દ્રાવણ છે એ દબાણની ઉપર આધાર નથી રાખતો. આ વાત આપણે શા માટે કરી હતી? કારણ કે અધિશોષિત તરીકે કોણ હતું? પહેલા વાયુ હતો, બરાબર. વાયુની ઉપર તમે દબાણ આપો તો વાયુનું સંકોચન થાય, બરાબર. વાયુનું સંકોચન થાય તો અણુઓ એકબીજાની વધારે નજીક આવે, બરાબર. જેટલા અણુઓ એકબીજાની વધારે નજીક આવશે અધિશોષણની સપાટી ઉપર એટલા અણુઓ શોષાશે અને અધિશોષણ વધારે પ્રમાણમાં થશે, બરાબર. હવે અહીંયા કોની વાત કરવાની છે? દ્રાવણની વાત કરવાની છે. અને આપણને ખબર છે કે દ્રાવણ એ શું છે? પ્રવાહી છે. પ્રવાહી એ અસંકોચનશીલ છે, બરાબર. પ્રવાહીનું સંકોચન થતું નથી. પ્રવાહીની ઉપર તમે ગમે તેટલું દબાણ આપો એની ઉપર કોઈ અસર થાય ના, બરાબર. તો પ્રવાહીની સાથે આપણે દબાણને સરખાવાય ના, પણ પ્રવાહીની સાથે કોણ આવશે? તેની સાંદ્રતા આવશે, બરાબર. આપણે દ્રાવ્યની વાત કરેલી હતી હમણાં, બરાબર. દ્રાવ્ય કેટલો વધારે છે, કેટલો ઓછો છે એ આપણે કોના સંદર્ભમાં દર્શાવીએ છીએ? સાંદ્રતાના સંદર્ભમાં, બરાબર. પ્રવાહીની સાંદ્રતા વધારે હશે એટલે કે એની અંદર દ્રાવ્યનું પ્રમાણ વધારે હશે. દ્રાવ્યનું પ્રમાણ વધારે તો અધિશોષણ વધારે, બરાબર. એનાથી ઊંધું જોઈએ આપણે કે કોઈ દ્રાવણની દ્રાવ્યતા અથવા તો કોઈ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ઓછું છે. દ્રાવ્યનું પ્રમાણ ઓછું હશે તો શું થશે? અધિશોષણ ઓછા પ્રમાણમાં થશે. એટલે કે તે દ્રાવણની સાંદ્રતા કેવી છે?
ઓછી છે બરાબર હવે જે રીતે આપણે પહેલા જે અધિશોષણની વાત કરી હતી જેની અંદર અધિશોષિત તરીકે વાયુ હતો હવે અધિશોષિત તરીકે કોણ છે પ્રવાહી છે બરાબર તો આના સંદર્ભમાં આની સમજૂતી માટે લેંગમુર નામના વૈજ્ઞાનિકે આ જ ઇક્વેશનને સુધારીને નવું સ્વરૂપ આપ્યું તેણે શું કીધું કે અધિશોષણની માત્રા કયા અધિશોષણમાં દ્રાવણ કલામાંના અધિશોષણમાં દ્રાવણ કલામાંના અધિશોષણમાં અધિશોષણની માત્રા છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે કોના સમપ્રમાણમાં છે સાંદ્રતાના સમપ્રમાણમાં સાંદ્રતાના સમપ્રમાણમાં કેવી રીતે થશે હમણાં જ હું બોલી ગઈ ફરીથી રિપીટ કરું છું કોઈ પણ દ્રાવણની સાંદ્રતા વધારે હશે દ્રાવણની સાંદ્રતા વધારે હોય અર્થાત કે એની અંદર દ્રાવ્ય વધારે હોય જેટલો દ્રાવ્ય વધારે એટલું અધિશોષણ વધારે બરાબર દાખલા તરીકે મીઠું છે અને પાણી છે બરાબર પાણીની અંદર તમે મીઠું ઓગાળશો તો પાણીમાં મીઠાનું દ્રાવણ બનશે બરાબર હવે એ મીઠાનું દ્રાવણ કેટલું વધારે પ્રબળ છે એ કોને આધારે નક્કી થશે એની સાંદ્રતા પરથી જેટલું મીઠું વધારે એટલી સાંદ્રતા વધારે જેટલું મીઠું ઓછું એટલી સાંદ્રતા ઓછી બરાબર અને જેટલી સાંદ્રતા વધારે હશે અધિશોષણ એટલું વધારે હશે બરાબર તો દ્રાવણ કલામાંના અધિશોષણમાં અધિશોષણની માત્રા છે એ કોના સમપ્રમાણમાં છે સાંદ્રતાના સમપ્રમાણમાં છે અહીંયાથી પ્રપોર્શનલ ઘડી નાખવું હોય તો શું મૂકવું પડે તમારે ઇક્વલ મૂકવું પડે નવો અચળાંક મૂકવો પડશે બરાબર સેમ આ સૂત્ર જેવું થશે અહીંયા આપણે શું મૂકી દીધું એક્સ બાય એમ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ પી રેસ ટુ વન અપોન એન બરાબર જ્યાં કે અને એન શું છે અચળાંકો છે આ અચળાંકો કોની ઉપર આધાર રાખે છે અધિશોષક અને અધિશોષિતના સ્વભાવની ઉપર બરાબર એમના સ્વભાવ પ્રમાણે એનની વેલ્યુ શું થશે બદલાશે ચાલો હવે જે આ સમીકરણ હતું બરાબર અને એ સમીકરણની ઉપરથી આપણે એક આલેખ દોરેલો હતો બરાબર ફુંડલિત સમીકરણના આધારે હવે આપણે જોવાનું છે કે આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે લોગ લઈએ ઘાતાંક લઈશું તો શું થશે લોગ એક્સ બાય એમ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ કે પ્લસ વન અપોન એન લોગ સી બરાબર આ સમીકરણને કોની સાથે સળગાવવાનું વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ એક્સ પ્લસ સી સરળતા ખાતર તમે આવી રીતે પણ લખી શકો છો આ સમીકરણની બાબતમાં કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી પ્લસ એમ એક્સ બરાબર ચાલો ગ્રાફ દોરીએ વાય એક્સ પણ શું લેવાનું છે લોગ એક્સ બાય એમ ચાલો એક્સ અક્ષ પર શું લેવાનું છે લોગ સી હવે લોગ એક્સ બાય એમ વર્સિસ લોગ સી નો જે ગ્રાફ દોરવામાં આવે છે બરાબર એટલે કે સાંદ્રતા વિરુદ્ધ અધિશોષણની માત્રાનો જે ગ્રાફ દોરવામાં આવે છે એ ગ્રાફ કેવો મળે છે સ્ટ્રેટ લાઇન મળે છે જો કોઈ ગ્રાફ સ્ટ્રેટ લાઇન મળતો હોય તો જ એને વાય બરાબર એમ એક્સ પ્લસ સી સમીકરણ સાથે સરખાવી શકાય બરાબર હવે જે આ એમ છે એ એમ કોનું મૂલ્ય આપે છે ઢળનું સી છે એ કોનું મૂલ્ય આપે છે આંતરછેદનું બરાબર તો એમ બરાબર શું છે અહીંયા વન અપોન એન તો ઢળ બરાબર શું થશે વન અપોન એન અને આંતરછેદ શું થશે લોગ કે તો આંતરછેદનું મૂલ્ય શું આવશે લોગ કે સેમ આપણે જે અગાઉ સમીકરણ ભણી ગયેલા છીએ બરાબર એ સમીકરણ જેવું જ છે સેમ ટુ સેમ ખાલી શું બદલાશે ત્યાં અધિશોષિત તરીકે વાયુ હતો એટલા માટે આપણે એવું સમજતા હતા કે દબાણ વધારીશું તેમ અધિશોષણ વધશે પણ પ્રવાહીના કિસ્સામાં પ્રવાહીની ઉપર દબાણની કોઈ અસર થતી નથી શા માટે કારણ કે પ્રવાહી અસંકોચનશીલ છે
તમે એની ઉપર ગમે તેટલું દબાણ લગાડશો તો પણ પ્રવાહી સંકોચાય નહીં. પણ પ્રવાહીની અંદર અધિશોષણની માત્રા ક્યારે વધે? જો તમે તેની સાંદ્રતા વધારો ત્યારે વધે. સાંદ્રતા ક્યારે વધે? જો પ્રવાહીની અંદર તમે વધારે પ્રમાણમાં દ્રાવ્ય નાખો ત્યારે વધશે. એટલા માટે અધિશોષણની માત્રા કોના સમપ્રમાણમાં છે? સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રપોર્શનલ કરી નાખો, અચળાંકો મૂકી દો, લોગ લો અને આ રીતે આલેખ દોરો. બરાબર, અહીંયા દ્રાવણકણમાંથી અધિશોષણ પૂરું થાય છે. હવે આપણે જોવાનું છે અધિશોષણના અનુપ્રયોગો, એટલે કે અધિશોષણના કયા કયા ઉપયોગો થાય છે તે. ચાલો, અધિશોષણની ઘટના છે બરાબર, ભૌતિક અધિશોષણ છે, એ ભૌતિક અધિશોષણના ઉપયોગો કયા કયા છે તે આપણે બુકની અંદર ઘણા બધા ઉપયોગો આપેલા છે. આપણે એક વખત વાંચી જવાના, કદાચ કોઈ વખત એમસીક્યુમાં પૂછાય છે, જનરલી એક્ઝામમાં પૂછાતા નથી બરાબર, પણ આપણે સમજી લેવાના. કારણ કે હવે જે આપણી એક્ઝામ છે એ એમસીક્યુએસ થવાની છે બરાબર, 50%, તો ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલા માટે આપણે દરેકે દરેક લાઈનને વાંચી જવાની બરાબર. થિયોરિટિકલ આ ક્વેશ્ચન પૂછાતો નથી, પરંતુ એમસીક્યુમાં પૂછાઈ શકે. એટલા માટે આપણે ચર્ચા કરી લઈએ છીએ કે અધિશોષણના અનુપ્રયોગો, એટલે કે અધિશોષણના ઉપયોગો, એની અંદર સૌથી પહેલો ઉપયોગ છે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા. અત્યાર સુધી તમે ઘણા બધા પ્રયોગો જોયેલા છે બરાબર, ઘણી બધી પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ એવી આવે છે કે જેની અંદર કાચની નળી હોય, કાચની નળીની અંદર તમારે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવાનો હોય. ફિઝિક્સમાં પણ ઘણા બધા એવા પ્રયોગો આવે છે. હવે જે આ કાચની તમે ટ્યુબ લો, કાચની નળી લો, એની અંદર શૂન્યાવકાશ કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે એ જોઈએ. સૌથી પહેલાં તો જે નળી હોય છે બરાબર, એ નળીની પાસે એક્ઝોસ્ટ પંપ રાખવામાં આવેલ હોય છે બરાબર. એ એક્ઝોસ્ટ પંપ શું કરશે? નળીની અંદર જેટલી હવા છે એ બધી જ હવાને બળ કાઢી નાખશે બરાબર. એક્ઝોસ્ટ પંપ શું કરશે? નળીની અંદર જે પણ હવા રહેલી હોય છે એ હવાને બળ કાઢી નાખે છે. છતાં પણ થોડા ઘણા પ્રમાણમાં હવા અથવા તો ભેજ રહેલો હોય છે. આ હવા અથવા તો જે ભેજ થોડા ઘણા પ્રમાણમાં બાકી રહી ગયેલો હોય છે, તો એ ભેજ અથવા હવાને દૂર કરવા અને સંપૂર્ણપણે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે શું કરવામાં આવે છે? એની અંદર ઘન અધિશોષક નાખવામાં આવે છે. દાખલા તરીકે સિલિકા જેલ છે, એ ઘન અધિશોષક શું કરશે? એ ટ્યુબની અંદર રહેલી હવા છે અથવા તો ભેજ છે એને શોષી લેશે અને સંપૂર્ણપણે નળીની અંદર શું થઈ જશે? શૂન્યાવકાશ ઉત્પન્ન થઈ જશે. તો શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે અધિશોષણની ઘટનાનો યુઝ થાય છે. બીજું, ગેસ માસ્કમાં આપણને ખબર છે કે આપણા રોજિંદા જીવન માટે પેટ્રોલિયમ બરાબર, ખનિજ અને પેટ્રોલિયમની ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂર રહેલી હોય છે બરાબર. હવે આ જે પેટ્રોલિયમ છે બરાબર, એ અશુદ્ધ સ્વરૂપે જમીનમાં હોય છે અને એ ખનિજને અથવા તો પેટ્રોલિયમને જમીનમાંથી બહાર કરવા માટે આપણે ઘણી બધી ક્રિયાઓમાંથી એને પસાર કરવું પડે છે. હવે જ્યારે આ કોલસો હોય છે કે પછી કોઈ પણ પેટ્રોલિયમ હોય છે, એની મોટી મોટી ખાણો હોય છે, હવે એ ખાણોની અંદર જ્યારે કોઈ પણ મનુષ્ય ઉતરે બરાબર અંદર, તો તે વખતે એની અંદર ઘણા બધા ઝેરી ગેસ હોય છે બરાબર. દાખલા તરીકે મિથેન હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય છે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય તો એ પણ નુકસાન કરતા છે. તો જે મિથેન છે, સલ્ફર ડાયોક્સાઇડ છે કે જેનાથી માણસને ત્વરિત મૃત્યુ આવી શકે, તો એવા ગેસોની અસરને નાબૂદ કરવા માટે જે ખાણોની અંદર ઉતરનાર વ્યક્તિઓ હોય છે એ શું પહેરે છે? ગેસ માસ્ક પહેરે છે. એની એ જે ગેસ માસ્ક હોય છે એ સાનો બનેલો હોય છે? ઘન અધિશોષકનો બનેલો હોય છે. એ અધિશોષક શું કરશે? જે ઝેરી વાયુઓ છે એ ઝેરી વાયુઓનું શોષણ કરી લેશે અને જે તે વ્યક્તિ છે એને ઝેરી વાયુ સામે રક્ષણ આપશે બરાબર. તો આ જે ગેસ માસ્ક છે એની અંદર પણ શું વપરાય છે? અધિશોષકનો યુઝ થાય છે. જેની અને આ આખી ઘટના છે, કઈ ઘટના છે? ભૌતિક અધિશોષણની ઘટના છે. થર્ડ છે ભેજને દૂર કરવા.
ચેપ્ટર ની શરૂઆતમાં મેં તમને એનું એક્ઝામ્પલ આપેલું હતું કે આપણે જ્યારે કોઈ નવી સ્ટીલની બોટલ લાવીએ છીએ, બરાબર, કોઈ મોંઘી બોટલ લાવીએ છીએ, લેપટોપ બેગ હોય છે અથવા તો આપણા કોઈ પણ બેગ્સ હોય છે, એની અંદર નાની પડીકી હોય છે, બરાબર, આપણી નાની પડીકી હોય છે. એ પડીકીનું કાર્ય શું હોય છે કે જો તમે તમારા બેગને અથવા બોટલને લોંગ ટાઈમ સાચવી રાખવા માંગતા હોય તો એની અંદરથી ભેજ દૂર થવો જોઈએ, ભેજનું પ્રમાણ દૂર કરવું જોઈએ, બરાબર, જેનાથી જે તે સ્ટીલ છે અથવા તો જે તે મટીરિયલ છે, બરાબર, બેગ્સ છે એના ફેબ્રિકને, બરાબર, અથવા તો એને કોઈ પણ જાતનું નુકસાન થાય ના. તો એના માટે જે પેલી પડીકી રાખવામાં આવેલી હોય છે એ પડીકી શાની બનેલી હોય છે? સિલિકા જેલની બનેલી હોય છે. અને એ સિલિકા જેલ શું કરશે, તમારા બોટલમાં અથવા તો તમારા બેગના, તમારા લેપટોપ બેગની અંદર જે પણ ભેજ હશે એ ભેજને દૂર કરી નાખશે. ભેજ દૂર થઈ જશે તો તમારું બોટલનું અથવા તો તમારા બેગનું જે કંઈ મટીરિયલ હશે એ મટીરિયલ કેવું રહેશે, સુરક્ષિત રહેશે, બરાબર. ત્યાર પછી છે આદર્શ વાયુઓને છૂટા પાડવા. આદર્શ વાયુઓ જુદા જુદા હોય છે, બરાબર. આદર્શ વાયુ વિશે આપણે ભણી ગયેલા છીએ, આર્ગન છે, નિયોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, બરાબર. હવે આ જે વાયુઓ હોય છે એ વાયુઓનું અધિશોષણ જુદા જુદા ટેમ્પરેચરે થતું હોય છે, બરાબર. દરેક વાયુનું અધિશોષણ જુદા જુદા ટેમ્પરેચર પર થતું હોય છે. હવે આ અધિશોષણની ઘટના શું કરશે, બધા જ વાયુઓનું પહેલાં તો મિશ્રણ હોય, બરાબર. દાખલા તરીકે આપણે શું કરવા છે, છૂટા પાડવા છે. છૂટા ક્યારે પડે, જો ભેગા હોય તો, બરાબર. દાખલા તરીકે 3-4 વાયુઓનું મિશ્રણ હોય, બરાબર, એને તમે ગરમ કરશો અને અધિશોષક હશે ઉપર, બરાબર. હવે અધિશોષક શું કરશે, બધા જ વાયુઓનું અધિશોષણ કરશે, પણ દરેક વાયુની પોતાની લાક્ષણિકતા છે કે દરેક વાયુ અમુક નિશ્ચિત તાપમાને જ અધિશોષણ પામે છે, બરાબર. તો દાખલા તરીકે કોઈ એક વાયુ છે જે ઓછા તાપમાને અધિશોષણ પામતો હોય, બરાબર. દાખલા તરીકે 500 કેલ્વિન તાપમાને અધિશોષણ પામતો હોય. હવે 3 વાયુઓનું મિશ્રણ હોય, જેવું 500 કેલ્વિન તાપમાન આવશે એવો એક વાયુ અધિશોષાઈ જશે. અધિશોષાઈ જશે એટલે એ વાયુ છૂટો પડી જશે, બરાબર. ત્યાર પછી પેલા 2 વાયુઓ છે તો એવા ને એવા જ રહેશે. ત્યાર પછી દાખલા તરીકે બીજો જે વાયુ છે એ 700 કેલ્વિન ટેમ્પરેચર પર અધિશોષણ પામતો હશે. એટલે જેવું 700 કેલ્વિન ટેમ્પરેચર થશે બીજો વાયુ અધિશોષાવાની શરૂઆત થશે. સંપૂર્ણપણે બીજો વાયુ અધિશોષણ પામી જશે એટલે બીજો વાયુ પણ છૂટો પડી ગયો અને છેલ્લે મિશ્રણમાં કોણ છેલ્લો કોણ બાકી રહેશે, ત્રીજો વાયુ, બરાબર. એવી રીતે 3-3 વાયુને તમે જુદા કરી શકો છો. કઈ ઘટના દ્વારા, અધિશોષણની ઘટના દ્વારા, બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ છે તમારું કોઈ પણ રોગને મટાડવા માટે, બરાબર. રોગને મટાડવા અને ચલો આપણે લઈ લઈએ વિષમાંગ ઉદ્દીપન. બાકીના જે છે એ તમારે વાંચી જવાના, બરાબર, સિમ્પલ છે. રોગને મટાડવા માટે એક એક્ઝામ્પલ આપું તમને. હોલમાં આપણે વારંવાર સેનિટાઈઝરનો યુઝ કરીએ છીએ, બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપણે માઉથવોશનો યુઝ કરીએ છીએ, બરાબર, અથવા તો કોઈ પણ સોપનો યુઝ કરીએ છીએ, સાબુનો. હવે એ શું કરશે, સેનિટાઈઝર છે, બરાબર, આલ્કોહોલ છે, જેવું તમારી તમારા હાથ છે, બરાબર, અથવા તમારી સ્કિન છે એની ઉપર રહેલા જે પણ બેક્ટેરિયા હશે એ બધા જ જે આલ્કોહોલ અથવા તો જે સેનિટાઈઝર છે એની ઉપર અધિશોષણ પામશે, બરાબર. અધિશોષણ પામશે અને આલ્કોહોલની ટેન્ડન્સી છે કે એ હવામાં શું થઈ જાય છે, તરત જ બાષ્પીભવન થઈ જાય છે. તો એ જેવું બાષ્પીભવન પામી જશે આલ્કોહોલ, તેની સાથે સાથે જે પેલા બેક્ટેરિયા અથવા કીટાણુ હતા એ પણ શું થઈ જશે, બાષ્પીભવન પામી જશે. બીજું એક્ઝામ્પલ આપું, આપણે માઉથવોશનો યુઝ કરીએ છીએ, બરાબર, મોંની અંદર રહેલા જેટલા પણ બેક્ટેરિયા હોય છે અથવા તો મોંની જે દુર્ગંધ હોય છે એને દૂર કરવા માટે. હવે જ્યાં માઉથવોશ હોય છે એ પણ શું કાર્ય કરે છે કે આપણા મોઢાની અંદર રહેલા જે પણ બેક્ટેરિયા, જે પણ જીવાણુ હોય છે એનું અધિશોષણ કરે છે. અને અધિશોષણ કરીને જ્યારે આપણે કોગળો બહાર કરીએ એની સાથે સાથે મોઢાની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા કે જીવાણુ શું થઈ જશે, બહાર નીકળી જશે. એવી જ રીતે સોપ હોય છે, બરાબર, સાબુ હોય છે, સાબુનો પણ યુઝ કરીશું તો આપણા હાથના જે બેક્ટેરિયા છે એ કેવા હોય છે, ખૂબ જ હલકા હોય છે. સાબુની અંદર રહેલા દ્રવ્યો અથવા તો જે ફીણ ઉત્પન્ન થાય છે એની સાથે આ જે કીટાણુ હોય છે એ ચોંટી જાય છે અને એને એનાથી શું થઈ જશે, આપણા હાથ ક્લીન થઈ જશે, બરાબર. તો વિવિધ રોગોને મટાડવા માટે પણ
અહીંયા આપણે એક્ઝામ્પલ આપી શકીએ છીએ સેનિટાઈઝરનો, બરાબર, માઉથવોશનો, સોપનો વગેરેનો. છેલ્લું એક્ઝામ્પલ છે વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપન આપણને ખબર છે કે ઉદ્દીપક શું કાર્ય કરે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારશે? કોઈપણ ઉદ્દીપક હોય, બરાબર, કોઈપણ ઘન ઉદ્દીપક હશે, એ ઘન ઉદ્દીપક શું કરશે? અધિશોષણની માત્રામાં વધારો કરશે. અધિશોષણની માત્રામાં વધારો કરશે અને એ રીતે પ્રક્રિયાનો વેગને ઝડપી બનાવશે. બરાબર, આ તો આખી એક અલગ થિયરી છે, પરંતુ આપણે અહીંયા શોર્ટમાં સમજી જવાનું છે કે વિષમાંગ ઉદ્દીપન એટલે કે ઉદ્દીપકનું કાર્ય સૌથી પહેલાં આપણે જોવાનું કે શું કરશે, કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને શું કરશે, વેગ વધારશે. અહીંયા ઘન ઉદ્દીપક શું કરશે? કેમિકલ રિએક્શનને સ્પીડમાં વધારવા માટે અધિશોષણની માત્રા વધારશે. બુકની અંદર આપણને એક્ઝામ્પલ આપેલા છે ફી પ્લવન પદ્ધતિથી H2SO4નું ઉત્પાદન, બરાબર, વગેરે જે કંઈ એક્ઝામ્પલ આપેલા છે આપણે જોઈ જવાના અને વાંચી જવાના. હવે આગળના લેક્ચરમાં અથવા તો હવે પછી જો સ્કૂલ ચાલુ થાય તો તે વખતે જ્યારે, મતલબ કે આપણો લેક્ચર આવશે ત્યારે નવા ટોપિકની શરૂઆત કરીશું. ત્યાં સુધી વાંચતા રહેજો.